નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની બનેલી જિલ્લા આયોજિત સમિતિની વર્ષ 2015 પછીના સમયથી એક પણ મીટિંગ મળી ન હોવાની રજૂઆત સાથે મંગળવારના રોજ જિલ્લા આયોજિત સમિતિના ચૂંટાયેલા સદસ્ય બાબુલાલ જે પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને સને 2016 સત્તરની મીટિંગ અને તેના એજન્ડા તેમજ ઠરાવની નકલોની માંગણી કરવામાં આવી હતી. તેઓએ આયોજિત સમિતિના અસ્તિત્વ બાદ આજ દિન સુધી એક પણ બેઠક બોલાવીમાં ન આવી હોવાનું જણાવીને આયોજન સમિતિ બંધ બારણે બોલાવાઈ છે કે શું તેઓ આક્ષેપ સાથે શંકા વ્યક્ત કરી હતી. તમામ કાર્યવાહી અન્વયે ઠરાવોની માહિતી તરીકે જણાવવા તેમજ જરૂર જણાશે તો આ બાબતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને આયોજન સમિતિ રદ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. એ ચૂંટણી બધા આજ સુધી એની મીટિંગ બોલાવી નથી, એની શું કાર્યવાહી થઈ કોઈ જાણકારી આપવામાં આવી નથી. તો આયોજન કમિટી કયા કયા ઠરાવો કર્યા છે એ પણ આપવામાં નહીં આવતા. એ ઠરાવની નકલો માગી લેશે એ પણ આપવામાં આવી નથી. અમે આયોજન સમિતિમાં ચૂંટાયેલા સભ્ય છીએ તો આયોજન સમિતિનો અર્થ શું? જો નામની જ આવી જો સમિતિ ચલાવણી હોય તો પછી એનો અમારા 1000 રૂપિયા ખર્ચ કરીને ચૂંટણી લડવાનો કોઈ અર્થ નથી. તો આયોજનમાં કઈ જાતના ગોટાળા કરવાના હોય છે કે જેથી અમને બોલાવવા નહીં આવતા. કેટલો સમય થયો? 2016 ચૂંટણી હતી, 2015 થઈ હતી. કેટલો સમય થયો ને એક કે મીટિંગની બોલાય? જ્યાંથી બહાર પડી ત્યાંથી 12મી રાજુ. આજે શું કર્યું? કલેક્ટર કચેરીમાં આવીને શું કર્યું? સાહેબને જોન દોર્યું કે ભાઈ આયોજનની સમિતિ રદ કરી દો અથવા તો અમને દિવસે આયોજનમાં ભાગ લેતા કે અમને પાઠવો એજન્ડા બજાવો એમને. અને હકીકત શું છે અમને જાણકારી? લોકો અમને પૂછે આયોજનનું શું કર્યું તો અમે શું જવાબ આપી શકીએ? આગામી શું પગલાં ભરશે તમે? હવે આ નહીં આવો તો એકવારનું પિટિશન દાખલ કરશું કે આયોજન સમિતિ કાઢી નાખો સરકાર સામે. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.